જેથી કૃષ્ણ બાળકો મજામાં ને ઘરે બધા મજામાં બરાબર ને. આજે આપણે ધોરણ આઠ ગુજરાતી પાઠ એક, તમને એવું થશે કે આ પાઠ એક પણ તમારી ચોપડીના પાછળના ભાગમાં બાળકો પૂરક વાચન આપેલું હોય છે. એ પૂરક વાચનનો પહેલો પાઠ છે. પાઠનું નામ શું છે? ઈચ્છા અને લેખક ચુનીલાલ મણિયા. તો બાળકો તમે પણ તમારું પુસ્તક ખુલ્લું લાવજો, તમારી જોડે વાંચવા મારી જોડે પણ તમે પણ વાંચજો. તો તમને આ પાઠમાં બહુ મજા આવશે. જ્ઞાન સાથે ગમત વાળો પાઠ છે બરાબર. એટલે આપણે લેખકનો પરિચય મળી રહી કે ચુનીલાલ કાળિદાસ મણિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. તેઓ નવલકથા, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ વ્યાજનો વારસ વગેરે નવલકથાઓ ભોગવા તપો, શરણાઈનો શું, અંતસ્ત્રો વગેરે વાર્તા સંગ્રહ, રંગદા, શૂન્યશેષ, રામડો રોબિનહુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે. 1975 રણજીતરામ સુવર્ણચંદ્ર અને રંગદા નાટ્ય સંગ્રહ, 1947-51 નર્મદ સુવર્ણ ચક્રથી તેઓ સાહિત્ય જગતમાં સન્માનિત થયા છે. હવે બાળક આ પાઠમાં શું શીખવું છે? આ ઈચ્છા કથા હોય છે. ઈચ્છા કથા એ લગ્નમાં જાય છે જાનમાં, અને જાનમાં ગયા પછી ત્યાં શિયાળાની ઠંડી હોય છે. રાત્રના લગ્ન હોય છે તો શિયાળાની ઠંડીમાં વિવય એટલે કે કન્યાના પિતાએ ઘણી બધી સગવડ કરી હોય છે, પણ જાણી આવને કે વધારે ઠંડીને કારણે આપણા ભાગમાં ગોધડા આવશે નહીં. તો ગોધડાની લૂંટ અને ઊંઘવાની પડાપડીમાં આ ઈચ્છા કાકા એ કેન્દ્ર સ્થાને હોય છે. બધા ઈચ્છા કાકાને પજવે છે. તો આ વાર્તામાં કેન્દ્ર સ્થાને ઈચ્છા કાકાનું પાત્ર છે. બધાની નજરમાં મહાશયનિકા મીઠી ઈર્ષાનું કેન્દ્ર બની જાય છે, કારણ કે વરના બાપાને અતિ મહત્વની વ્યક્તિ તરીકે જન્મમાં આવેલા સૌનું ધ્યાન ખેંચે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં દિવસોમાં વેવાઈને ત્યાં જાનૈયાઓ થઈને વરરાજા સાથે ગયેલા યુવા વર્ગની આજે એક ઈચ્છા છે કે લગ્નમાં મોડે સુધી હાજરી આપવાની, સભ્ય જવાબદારી ખબર ના પડે એ રીતે ઈચ્છા કાકાને માથે ડૂબી વેવાઈએ રાખેલા ઉતારા એટલે કે બીજી જગ્યાએ ઊંઘવાની જે વ્યવસ્થા કરી છે. ગોધડા ઓઢવાનું મેળવી લઈને બને તો વધુ ને વધુ સાધનો દબાવી રાખે જેથી ઠંડીમાં રક્ષણ થાય. પછી ભલે બીજાના ભોગે કશું વધે ન, યુવાન હૈયામાં ધીમતા મસ્તી અને ઠંડા મસ્કરીનું સુંદર શબ્દચિત્ર આવેલું છે. એટલે કે જાનૈયાઓ જાનીવર્ષમાં આવે ત્યારે સૌને કુંડ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી. આકરી એટલે સખત. ઠંડીમાં ઠરવું પડશે. આ સૂત્રની નજર આગળ રાખીને આ ગોળાની લૂંટ ચાલી.
ઈચ્છા કરતા મારો દીકરો બરનો માપ હોય એટલે રૂપાપ કરે છે. એટલે ઈચ્છા કરતા બહુ હક જમાનો છે બધાની ઉપર. અને તો ગોલા વિનાનો રખડાવો જ છે. હા, ઈ વાત સરસ સૂચિ. મારા બેટાને ગોલા વગરનો રાખીએ તો જ ખબર પડે. ઈ જ લાગે છે જેતસરના જક્ષણને ચાણા એક એક કોપને મારા દીકરાએ આડી જીભ ભરાવી. એટલે કે વચ્ચે જાનૈયાઓ વચ્ચે ચા પીવા ઉભા રહ્યા તો ઈચ્છા ના કઈ પીવા દીધી નહીં. ઈ તો કઈ લેવાઈને માંડીએ જઈને ચા પીશું. અને ટેન્શનમાં ચા મોંની દાળ જેવી લાગે છે. અને પૈસા વધારે લે ને પછી સાવ ભૂ જેવી ચા આપે એવું કીધું ઈચ્છા કરતા. તો આજે એની રેગડી કરી વરરાજા પેલા ફરી લે છે ત્યાં સુધી તો લેવાઈના માંડી હશે એટલે મણ મણ અહીં આવશે. આપણે તો બબ્બે સોળ તાણી ગરડ ગરડ એટલે કે આપણે બબ્બે ગરડું ઓળખીને ઓંગી જઈશું. જ્યાં સુધી વર અને કન્યાના લગ્ન નહીં થઈ જાય ત્યાં સુધી ઈચ્છા કરતા તો ચોરીમાં જ હશે. ખાધું ના ખાધું કરીને જાણી આવ તો ઉતારે આવીને પોતાના ડબલ ગોલા ઉપર ઊંચી આવી ગયા. એટલે ઓળખા પણ ગાદામાં સૂઈને જ ખાધો. પછી લેવાઈ કલવો લઈને આવ્યો. કલવો એટલે બાળકો લાખ જે ગળું મોઢું કરાવે છે. પણ મારા વાણીના કોઈ ઉભા નતો. રખે ને રખે ડીલી ડી એટલે શરીર ડી એટલે શરીર. છતાં
આ વિડીયો સાંભળવાની ધન્યતા અનુભવી લેતા, એટલે કે જે ગીત ગાતા હતા ને ઈચ્છા ગાતા માટે, એ પણ બાળકો ઈચ્છા ગાતા સાંભળી રહ્યા હતા. વરઘોડિયા ફેરા ફરી રહ્યા, સૌ જાણી પાસ તરફ ઉપડ્યા. સૌથી મોખરે બાળક કિડ્સની લાઈટ લઈને ચાલતો હતો, એટલે કે હાથમાં ફાનસ. પાછળ વરઘોડિયા અણવર ઈચ્છા કાકા એના બીડા જેવા વેવાઈ પક્ષની સ્ત્રી વધુ ચાલતી. ઉતારામાં અત્યારે મસ્કરાનો અવાજ ન હોય તો સાફ શાંતિ. પછી કોળીની રમત રમાય, એટલે વેવાણે ગીડા માંગ્યા, ગીડા એટલે પૈસા. ઈચ્છા કાકા સિવાય બીજું કોઈ પણ માણસ એવી શક્તિ નહોતી ધરાવતો કે જેને નાણાં વિશે જવાબદારી સોંપી શકાય. હવે એવું બન્યું કે બીડા તેના વેવાની સંખ્યા ધારા કરતા મોટી નીકળી. એ સૌ સૌની જુદી રકમના બીડા જમણા હાથના મુઠ્ઠીમાં, ડાબી હાથ હથેળીમાં બરોબર બે વખત ગણી આપવા ઘણો સમય લાગ્યો. એટલે ઈચ્છા કરતા પૈસા કેટલી વખત ગણ્યા બાળકો? બે વખત. વરરાજા તો આખો દિવસ તો નકોડો ઉપવાસ હતો, ઠેઠ મોડેથી ફરાળ મળી. એમાં કઈ સોંદરી, સોંદરી એટલે કઈ ખબર પડી નહીં, સોંદરી એટલે કઈ ભરી વાર, ખાવામાં કઈ મજા આવી નહીં. થોડુંક લીધું ને કડકડતું ઢોકયું અને બોસની પહેલા ઢસવતા ફરજની પડવા લાગ્યા. અણવર પણ આખો દિવસ ઓનરની માનર મજૂરી કરી હોવાથી થાકીને ત્યાં થઈ ગયો. તેમણે પણ જગ્યા મળીને લંબાવ્યું. વરના તો આગલી રાત, વરના બાપા તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ભરવા આડે ઊંઘર જવાના. વળી આજની રાત પણ કોણે રાત પાડી, એટલે કે વરના બાપાને તો બીજી રાતે પણ ઊંઘવા ના મળ્યું. આજના ખર્ચાનો હિસાબ આવતી સવારે લખવાની નક્કી કરી તેમણે પણ કબજો ઓછી કાઢી છે. ઈચ્છા કાકા વેવાણને મેળવવા માટે બહુ રોકી રાખ્યા. રાતના 3 ના ટકોરે ઈચ્છા કાકા દાખલ થયા ત્યારે ઓરડામાં 300 કેલેન્ડર પાવરની ફૂંફાડા માઇકની કિડ્સ લાઈટ હતી, એટલે કે ધીમી ધીમી લાઈટ ઓરડામાં ચાલતી હતી. બાળકો પહેલાના જમાનામાં ફોક્સ નહોતા. બે જણ વચ્ચે ગમે તેમ કરી ઈચ્છા કાકા પોતાની જગ્યા જોતી રહ્યા છે. અને આવી મોડી રાતે પાગણ લેવા વેવાની ત્યાં કોણ જાય? વાળંદ પણ હમણાં જ ગુંચણો લઈને માંડવે વસ્યો હતો પગના ફેરા માટે. હવે આ ઈચ્છા કાકાએ શું કર્યું બાળકો? હવે સાંભળવાની તમને મજા આવશે. ખાડની ચોકડી પાસે બે જણ સૂતા હતા. તેમની વચ્ચે સહેજ કોલાણમાં રહી હળવેથી રહીને ઈચ્છા કાકાએ પડખામાં જઈને સૂઈ ગયા. પણ આમ તો આખી રાત રહો તો હાડકાના સાંધા દુખે કે એક પડખે સૂઈ રહો તો ઈચ્છા કાકા શું કીધું બાળક? મને તો શરીર દુખવા લાગે. પડખામાં જે સૂતો હતો એના વાંસો એટલે કે એનું કપડું થોડું ઊંચું કર્યું. શું કર્યું? એની બાજુમાં જે સૂતા હતા ને ઈચ્છા કાકાએ શું કર્યું? થોડું કપડું ઊંચું કર્યું અને એના શરીર ઉપર જીભ ફેરવી. એટલે જીભ ફેરવી એટલે પેલો માણસ છે બાળક એ ભડકીને જાગી ગયો કે કૂતરું, શું કૂતરું રાત્રે મારા શરીર ઉપર જીભ ફેરવે છે. અને ઈચ્છા કાકાએ એના શરીર ઉપર જીભ ફેરવી હતી. ઈચ્છા કાકાના મોમાંથી લાળ ચાલી જતી હોય એવી પાણી પડ્યું, મોઢામાંથી થૂંક પાડ્યું. ઈચ્છા કાકાને એડતી ઉપડીએ હક હક કરી રહ્યા હતા. તેમની વચ્ચે તેઓ તૂટક શબ્દો બોલતા. તમે કહો હ, જરાય ગભરાતા નહીં હ, આજ સવારે ઓલું કૂતરું બધાને દાંડ બેસાડે છે. ઈચ્છા કાકાએ શું બહાનું કાઢ્યું બાળકો? કે કૂતરું સવારમાં બધાને ગરડે છે. પેલાને સમજતા બાર ના લાગે કે ઈચ્છા કાકાને ભડકાઈ કૂતરું આપે છે. લબરકી શરૂ થઈ છે. લબરકી એટલે બોલવું, લબરકી એટલે બબડા. બબડા શરૂ થઈ ગયો છે. ભગવાનનું પાડવાનું કે મને બચવું ના પડે, નહીતર મને લબરકી શરૂ થઈ છે. બધાને શું લાગ્યું? કે ઈચ્છા કાકાને હડકારી કૂતરું પડ્યું છે. ખબર પડી ને બાળકો? હવે ઈચ્છા કાકાની પડતે સુવાય ગયું.
ઉઠીને બળવું પડે તો ટાંટિયો ગભરાવો પડે. પેલો ગભરામણમાં ને ગભરામણમાં બહાર નીકળી ગયો. તેમ ફાટેલું ભૂગણ પડ્યું હતું અને અડધા ભાગમાં અંબાણી, બાકીનું અડધું માથું ઉડી લીધું. લગનથી ન થાય તેથી ઘરે જઈ અને શનિવારે નાળિયેર વગેરેની વાત કરી. કોને વાત કરી બાળકો? ઈચ્છા કાકાની બાજુમાં સુતેલા માણસે. કે ઈચ્છા કાકાએ હાડકાલે કૂતરું કર્યું છે તો મને પણ એમના જેવો બબડાટ ના ઉપડે એ માટે હું શનિવારે જઈ હનુમાન દાદાની નાળિયેર વધારી દઈશ. ઈચ્છા કાકાની ઘેરકીનો હમ અવાજ સાંભળતા તેમના જમણા પડતે સુતેલો બીજો પણ પડવેથી ગોદડું ખસેડીને ઉભો થયો. ઈચ્છા કાકાએ કહ્યું, એના કૃપા કામ ઉભો થયું અને વાક્ય પૂરું કરતા તો મેં એનો પાન ખાધેલું મોંમાંથી લાડનો પોતો નીકળી પડ્યો. કિરપો બહાર ગયો. બધા બહાર જઈને કાકાની વિશે મીઠા મીઠા ગુપચુપ કરવા માંડ્યા. તેમનામાં કોઈ અનુભવીએ કહ્યું, હડકવામાં દર્દીના માથે કોલર નાખતા મેં જોયા છે. શું કીધું? હડકવા ઉપડે તો દર્દીના માથે એકથી વધારે કોલર નાખી દો તો હડકવા બંધ થઈ જાય છે વજનને કારણે. સૌના પેટમાં ફળફળ થયું પણ સવાર સુધી જાગતા જ બેસવું છે એટલે વાંધો નહીં. પણ ન કરે નારાયણ ને બીજા ઉંધારાને ઈચ્છા કાકા દાઢ ના બેસાડે એટલે કે બચવું ના મળે. એ તો રામ કહાણી છે. તુરંત સૌ પોતપોતાના ઓઢેલા અને એ સિવાય ઓશિકા પોતાના પગ પડતા મૂકી બધાએ ગોદડા મેળી જોઈને ઈચ્છા કાકાને ઉઘાડી દીધા. બહાર ઓશરીમાં વાદળની પાટમાં વિચારતા હિમ જેમ સુસવાટા માથે વરસતા ટાટમાં કોચડાઓની જેમ બેસી રહ્યા. ઈચ્છા કાકાએ પણ કેવી યુક્તિ કરી કે હું આવું કરીશ તો મને ઊંઘવા મળશે. ખબર પડી ને બાળક, જાનૈયાઓએ ઈચ્છા કાકાને એમ કીધું હતું કે આજે ઈચ્છા કાકાને ઊંઘવાનું મળે. પણ ઈચ્છા કાકાએ પોતાની સૂઝબૂઝથી પોતે ઉઠીને સૂઈ ગયા અને જાનૈયાઓ બધા બાકી રહ્યા. ખબર પડી બાળકો તમને? હવે આમાં તમને રૂઢિપ્રયોગના અર્થ પૂછાય કે ઊંટ મારવા જેવી તરસ લાગી એટલે કે ખૂબ જ તરસ લાગી, રીગડી કરી એટલે હેરાન કરી. ઈચ્છા કાકાને બધા કર્યા ને હેરાન. આડી જીવ આપી એટલે કે અવરોધ ઉભો કર્યો. પચાવી પાડો એટલે કે બથાવી પડ્યો. સોંદરી પડવી એટલે કે ચીકણી ન થવી. પાડ માનવો, ઉપકાર માનવો, દાળ બેસાડવી એટલે બચકું કરવું. તો બાળકો, ઈચ્છા કરતા પણ બધા જાનૈયાઓની જેમ નાના થઈ ગયા. આ પાઠમાંથી તમને એ શીખવા મળે છે, સમય અને સંજોગોની સાથે વ્યક્તિની ઉંમર વધે છે પણ ઉંમર વધતાની સાથે સામેવાળી વ્યક્તિનો ખ્યાલ રાખી આપણે પણ એમની ઉંમરની જેમ વધવું જોઈએ. અહીંથી આ વિડીયો કૃપા કરીને બાળકો વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં લખજો અને આ વિડીયો જોયા